હવે જોઈએ સમાચાર વિગતવાર. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનું શાસન ફરી ભાજપે સંભાળ્યું છે ત્યારે નવા પ્રમુખની નિયુક્તિ બાદ આજે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદર પાલિકા ખાતે યોજાયેલી આજની સામાન્ય સભામાં વર્ષ 2021-22 માટે રૂપિયા 272 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકાના સદસ્ય મોહનભાઈ મોઢવાડિયા દ્વારા રજૂ કરવામાં આવેલ આ બજેટમાં ખાપટ, ધરમપુર અને છાયારણનું બ્યુટિફિકેશન તેમજ ચોપાટી ખાતે સીવ્યુ મોલ, રોડ રસ્તાઓના નવીનીકરણ અને પીવાના પાણી માટે નલ સે જલ યોજના સહિતના આયોજન માટેની રકમ જાહેર કરવામાં આવી હતી. રૂપિયા 1,39,00,000ની પુરાંતવાળા આ બજેટમાં 18 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોરબંદર છાયા નગરપાલિકાનું આજરોજ વિકાસલક્ષી 272 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલું છે. 272 કરોડથી વધુની આવક સામે 271 કરોડ જેટલો ખર્ચ થઈ અને 1,39,00,000થી વધુની પુરાંતવાળું એટલે કે બજેટવાળું બજેટ બચતવાળું બજેટ આજરોજ અમોએ સર્વાનુમતે મંજૂર કર્યું છે, બહુમતીથી મંજૂર કરેલું છે. આ બજેટની અંદર વિવિધ વિકાસના કામો છે. શહેરને લગતા પોરબંદર છાયા ધરમપુર ખાપટ સહિતના તમામ વિસ્તારોનો વિકાસને આવરી લઈ અને સુંદર બજેટ રજૂ કરવામાં આવેલું છે. પ્રમુખ શ્રી સરજુભાઈ કારિયાની આગેવાની નીચે આજની બજેટ મિટિંગમાં આ બજેટ મંજૂર થયેલું છે. ખાપટ વિસ્તાર માટે જે ભૂગર્ભ ગટરની યોજનાઓ છે અને ધરમપુર વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટરની યોજનાઓ બાકી છે, તો આ બંને વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની યોજનાઓ માટે 34 કરોડની ફાળવણી છે. એની સાથે સાથે છાયા ચોકી પાસેનું રણ નંબર 3 છે એનું આખું બ્યુટિફિકેશન કરવાનું છે, નવીનીકરણ કરી અને એ આખો વિસ્તાર સુંદર બને એ રીતનું આયોજન છે. સાથે સાથે 105 જેટલા રસ્તાના કામો ચાલુ છે અને હજુ પણ જે જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની યોજના બાકી છે, કામ બાકી છે, એ પૂર્ણ થયા બાદ ત્યાં પણ નવા રોડ રસ્તા બનાવવામાં આવશે, પેવર બ્લોકના કામ કરવામાં આવશે અને સરકારશ્રીની નલ સે જલ યોજના અંતર્ગત તમામ વિસ્તારોમાં નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ રીતે આજરોજ અમોએ વિકાસલક્ષી બજેટ મંજૂર કરેલું છે. કમિટીની રચનામાં ટેકનિકલી કારણ એવું હતું કે બજેટ છે એ આપણે સમય મર્યાદામાં પૂરું મંજૂર કરવાનું હોય, એ અન્વયે આજે આપણે ખાસ સાધારણ સભા બજેટની મળેલી છે. સમિતિઓની રચના માટે હવે પછી જનરલ બોર્ડ નક્કી થશે અને એ તારીખ નક્કી થયા બાદ સમિતિઓની રચના થશે. આ જે કોઈ વિરોધ છે શું છે, ટેકનિકલી વહીવટી મંજૂરીઓ લીધા પછી જ આપણે બજેટમાં વસ્તુઓ લેતા હોય છે. સીયુ શોપિંગ મોલ છે એની આપણે વહીવટી મંજૂરી લીધેલી છે, નાણાકીય મંજૂરી લીધેલી છે સરકારશ્રીમાંથી, એ મંજૂરીઓ લીધા પછી જ બનાવેલો છે એટલે એમાં કોઈ બીજું કોઈ કારણ નથી. જો કે સામાન્ય સભામાં બજેટના મુદ્દાઓ ફટાફટ સર્વાનુમતે પસાર કરી દેવામાં આવતા કોંગ્રેસ પક્ષના સદસ્ય ફારૂકભાઈ સૂર્યા અને જીવનભાઈ ઝુંગીએ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ અંગે માંગણી કરી હતી, પરંતુ બહુમતીથી પાસ થનારા બજેટમાં તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી ત્યારે સામાન્ય સભાને લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી. આજે નગરપાલિકાનું બજેટની મિટિંગ હતી, એની અંદર 18 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં શાસક પક્ષના અને વિરોધ પક્ષના બધે સભ્યો હાજર હતા. વિરોધ પક્ષના સભ્યોને તો બોલવા નથી દીધા, શાસક પક્ષના સભ્યોને પણ બોલવા નથી દીધા. આ મિટિંગ માત્ર એક નાટક સમાન હતી, આ લોકશાહીની ખુલ્લી હત્યા છે. આ લોકશાહી પદ્ધતિ આવી ક્યારેય આપણે જોઈ નથી અને ક્યારેય એવી હોય નહીં. એક જ મિનિટની અંદર 1-18 મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે એવું સભ્ય બોલીને ચાલ્યા ગયા છે અહીંયાથી, જે ખરેખર સર્વાનુમતે નથી. આમાં અમારો સખત ઘણા મુદ્દાઓ ઉપર વિરોધ છે. દાખલા તરીકે આપણી આવી રમણીય સુંદર ચોપાટી કે જેની ઉપર આપણું આખો આટલા વર્ષોથી પોરબંદર માટે એક ઘરેણું છે, રાજાશાહીના વખતમાં પણ ત્યાં માત્ર એક જ મારના વિલા બનાવવામાં આવતા હતા અને ત્યાં બહુમારી મોલ બનાવવાની જે યોજના છે એનો અમારો સખત વિરોધ છે. અને આ જે મોલ બનાવવાની જે પ્રવૃત્તિ છે, નગરપાલિકાનો આ ધંધો નથી, મોલના ધંધા કરવાનો નગરપાલિકાનું કામ છે. લોકોનું આરોગ્ય સુખાકારી અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનું, નહીં કે આવા મોલ બનાવીને ધંધો કરવાનું. અને આ મોલ બનાવવામાં લાખો કરોડો રૂપિયાની લોન લઈને નગરપાલિકા ઉપર દેવું કરીને એમાં સરકારે કોઈ જવાબદારી લેવાની નથી, ત્યારે આવા પ્રોજેક્ટો આની અંદર મૂકી અને માત્ર બહુમતીના જોડે સત્તાના જોડે આ રીતે સર્વાનુમતે પાસ કરાવી અને મિટિંગની અંદરથી અમે વિરોધ પક્ષ તરીકે અમે બેઠા છીએ, શાસક પક્ષ વોકઆઉટ કરી ગયું. આ ઉલટી ગંગા આવેલી છે. અમારે વોકઆઉટ કોઈ મુદ્દા ઉપર કરવો જોઈએ કે ન માને તો, પણ એના બદલે શાસક પક્ષ મિટિંગ છોડીને નીકળી ગયું છે. અત્યારે અમે અહીંયા બેઠા છીએ, કોઈ પણ મુદ્દા ઉપર એક પણ ચર્ચા કરવામાં આવી નથી. આ બજેટમાં કોંગ્રેસના સદસ્યોએ ચોપાટી ખાતે બનાવવામાં આવનાર સીવ્યુ મોલનો પણ વિરોધ કર્યો હતો.
વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.